હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મીતુસ કુકબુક. આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈ કેપ્સિકમના શાકની રેસીપી. આ શાક બનાવવામાં એકદમ સરળ છે અને આ શાકને આપણે બિલકુલ પંજાબી ઢાબા સ્ટાઇલ બનાવીને તૈયાર કરીશું. આ શાકને તમે રોટલી, પરાઠા, પૂરી કે નાન સાથે સર્વ કરી શકો, એટલું ટેસ્ટી બને છે અને બનાવવામાં એકદમ સરળ છે. તો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા આપણે સૌથી પહેલાં એક પેનની અંદર એક કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકીશું. પાણી ગરમ થાય એટલે આપણે એની અંદર એક કપ જેટલી મકાઈને ઉમેરી દઈશું. અહીંયા મેં અમેરિકન મકાઈ લીધી છે, તમે દેશી મકાઈનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એની અંદર અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર, અડધી ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. તો હળદર પાવડર ઉમેરવાથી મકાઈનો કલર એકદમ સરસ આવે છે અને નમક અને ખાંડ ઉમેરવાથી મકાઈની મીઠાશ જળવાઈ રહે છે. તો લગભગ અહીંયા મેં આ પેનને ખુલ્લું રાખીને જ 3-4 મિનિટ સુધી મકાઈને કૂક કરી. મકાઈ સારી રીતે કૂક થઈ ગઈ છે તો મકાઈને આપણે સ્ટેનરમાં ઉમેરી એનું બધું જ પાણી નિતારી લઈશું. મકાઈને સાઈડ પર રાખીશું અને એક મિક્સર જાર લઈશું. એની અંદર 3-4 ટમેટાં લીધા છે મીડિયમ સાઇઝના, એને રફલી કટ કરી આપણે મિક્સર જારમાં ઉમેરીશું. 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 6-7 લસણની કળીઓ ઉમેરી એને પીસી લઈશું. તો બિલકુલ પાણીના ઉપયોગ વગર આપણે આની એકદમ ફાઇન પ્યોરી તૈયાર કરી લઈશું. આપણી ટામેટો પ્યોરી બિલકુલ તૈયાર છે. તો હવે આપણે એક પેન લઈશું, એની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે જે એક મેં અહીંયા મોટું કેપ્સિકમ હતું જેને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધું છે. તો કેપ્સિકમને આપણે 2-3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર સૌતે કરી લઈશું. તો આ રીતે કેપ્સિકમને આપણે સેલો ફ્રાય કરી લેવાનું છે. કેપ્સિકમ ફ્રાય થઈ જાય એટલે એને બહાર કાઢી લઈશું. અને હવે એ જ સેમ પેનની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરીશું. તો બટરનો ટેસ્ટ આ શાકમાં એકદમ સરસ લાગે છે. તમે બટરની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. બટરને આપણે સારી રીતે મેલ્ટ કરી લઈશું. અહીંયા મીડિયમ જ રાખવાની છે ગેસની ફ્લેમને. હવે આપણું તેલ બટર સારી રીતે ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. અને સાથે અહીંયા મેં 2 લીલી એલચીના રીતે ખોલીને લીધી છે, 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર છે જેને આપણે વઘારમાં ઉમેરી અને સારી રીતે સોતે કરી લઈશું. તો આ રીતે ખડા મસાલા ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે એની અંદર 2 મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ બારીક ચોપ્ડ કરીને લીધી છે તેને ઉમેરી દઈશું. અને ડુંગળીને પણ આપણે સારી રીતે સોતે કરી લઈશું. તો ડુંગળીને આપણે 2-3 મિનિટ માટે અથવા તો ડુંગળીનો કાચો ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. હવે આપણે થોડા મસાલા કરીશું. તો 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1/2 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી થોડું પાણી ઉમેરી અને આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી અને કૂક કરી લઈશું. તો થોડું પાણી ઉમેરવાથી મસાલા બિલકુલ બળતા નથી અને એકદમ સરસ રીતે આપણે 2-3 મિનિટ માટે આ રીતે મિક્સ કરતા જઈ અને મસાલાને સારી રીતે કૂક કરી લઈશું, જેથી એકદમ સરસ રીતે ઓઇલ રિલીઝ થવા લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો 2-3 જ મિનિટ કૂક કરવાથી આપણા મસાલામાંથી એકદમ સરસ ઓઇલ રિલીઝ થવા લાગ્યું છે. આ સમયે આપણે જે ટોમેટોની પ્યોરી બનાવીને તૈયાર રાખી હતી એ ઉમેરી દઈશું. સાથે આપણે સબ્જીના માપનું નમક પણ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલું નમક અથવા તો સ્વાદ પ્રમાણે ઉમેરી દીધું છે અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું. તો ગ્રેવીને ઉમેર્યા પછી એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને સારી રીતે કૂક થવા દઈશું. તો હવે આપણી ગ્રેવી કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે આપણા શાકને ક્રીમી ટેક્સચર આપવા માટે વ્હાઇટ પેસ્ટ તૈયાર કરી લઈએ. એના માટે મેં 2 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી અને 7-8 કાજુના ટુકડાને 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા. જો તમારી પાસે મગજતરીના બીજ અને કાજુ ના હોય તો તમે 1 પનીરનો નાનો ટુકડો અને 1/4 કપ જેટલું દૂધ ઉમેરી મિક્સર જારમાં પીસીને વ્હાઇટ પેસ્ટ તૈયાર કરી શકો છો. અથવા તો તમે મોળા દહીંની અંદર 1 ટેબલસ્પૂન જેટલી મલાઈ ઉમેરી અને વ્હાઇટ પેસ્ટ તૈયાર કરી શકો છો. અહીંયા આપણે મગજતરીના બીજ અને કાજુને મિક્સર જારમાં ઉમેરીશું. સાથે 1 ટેબલસ્પૂન જેટલી મલાઈ ઉમેરીશું અને 1/4 કપ જેટલું દૂધ ઉમેરીશું અને સારી રીતે આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા આપણી વ્હાઇટ પેસ્ટ બિલકુલ તૈયાર છે. આ રીતે ફાઇન પીસી લેવાની છે. તો હવે આપણે 7-8 મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી એકદમ સરસ ઓઇલ રિલીઝ થઈ અને ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે. તો એકદમ સરસ આ રીતે ગ્રેવી કૂક થઈ જવી જોઈએ. હવે આ સ્ટેજ પર આપણે આની અંદર જે તૈયાર કરેલી વ્હાઇટ પેસ્ટ છે એને ઉમેરી દઈશું. આનાથી એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવશે અને આપણું શાક છે સ્વાદમાં એકદમ સુપર ટેસ્ટી બનશે. બિલકુલ પંજાબી ઢાબા સ્ટાઇલ આનાથી આપણા શાકનો સ્વાદ આવે છે. તો આપણે વ્હાઇટ પેસ્ટને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું.
અને થોડી વાર માટે આપણે 2-3 મિનિટ આ જ રીતે મિક્સ કરતા જઈ અને ગ્રેવીને સારી રીતે કૂક કરી લઈશું. તો ગ્રેવી અહીંયા એકદમ સરસ કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આ રીતે સાઇડ્સ પરથી થોડું થોડું તેલ તમને છૂટું પડતું દેખાશે. તો હવે આ સ્ટેજ પર આપણે આની અંદર જે મકાઈ બાફીને રાખી છે એને ઉમેરી દઈશું અને સાથે જે કેપ્સિકમ ફ્રાય કરીને રાખ્યા હતા એને પણ ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે બધું જ, તમે જોઈ શકો છો. હવે આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આની અંદર આની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરવા માટે પાણી ઉમેરીશું. તો અહીંયા મેં 3/4 કપ જેટલું પાણી લીધું છે, એટલે કે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. હલાવીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે સારી રીતે મિક્સ થઈ જાય એટલે એની અંદર 1/2 ચમચી જેટલો ગરમ મસાલો પાવડર અને 1 ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું અને હલાવીને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા શાકને આપણે ટેસ્ટી બનાવવા માટે લાસ્ટમાં જ ગરમ મસાલો ઉમેરવાનો છે. તો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ શાકમાંથી સુપર ટેસ્ટી ફ્લેવર આવી રહી છે અને એકદમ સરસ આપણું શાક તૈયાર છે. તો હવે તૈયાર થયેલા શાકને એકદમ બિલકુલ પંજાબી ફ્લેવર આપવા માટે ઉપરથી આ રીતે 1/2 ચમચી જેટલું બટર ઉમેરીશું અને ઝીણા સમારેલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. તો આ રીતે ઉપરથી બટર ઉમેરવાથી એકદમ પંજાબી ફ્લેવર આવે છે ઢાબા સ્ટાઇલ. તો હવે ઢાંકીને માત્ર 1-1.5 મિનિટ માટે કૂક કરીશું. તો 1-1.5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સુપર ટેસ્ટી આપણું પંજાબી ઢાબા સ્ટાઇલ કે મકાઈ કેપ્સિકમનું શાક બિલકુલ તૈયાર છે. તો આપણે આ શાકને પંજાબી સ્ટાઇલથી સર્વ કરવાની રીત પણ જોઈ લઈશું. તો શાક તૈયાર થયા બાદ ઉપરથી આ રીતે થોડો પનીરના ટુકડાને ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું. તો એ ઝીણી ખમણીની મદદથી એકદમ સરસ આપણે થોડું પનીરને ખમણીને આની ઉપર ઉમેરી દીધું છે. તો તૈયાર છે આપણું મકાઈ કેપ્સિકમનું ઢાબા સ્ટાઇલ પંજાબી શાક. તો આ શાક ટેસ્ટમાં એકદમ સુપર ટેસ્ટી બને છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. તો તમે પણ ઘરે જરૂરથી એકવાર આ રીતે મકાઈ કેપ્સિકમનું શાક બનાવીને ટ્રાય કરજો. મને કોમેન્ટ સેક્શનમાં તમારો અનુભવ જરૂરથી શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલ મિથુસ કુકબુકને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. ફરી મળીએ નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.